નાંદોદના સુંદરપુરા ગામ નજીકથી એક ઇજાગ્રસ્ત યુવાનનો શબ મોટરસાયકલ સાથે મળી આવવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતની ઘટના નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર 24 સપ્ટેમ્બર 2024 સવારે નાંદોદના સુંદરપુરા ગામ નજીકથી એક ઇજાગ્રસ્ત યુવાનનો મૃતદેહ મોટરસાયકલ સાથે મળી આવવાની ઘટના સામે આવી હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતની ઘટના નોંધી આગળની તપાસ માટે મૃતદેહને પીએમ અર્થે રાજપીપળાની જૂની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડી સાંજે મૃતક સંજય વસાવાના પરિવારજનો દ્વારા અકસ્માત નહીં પણ હત્યા હોવાનો દાવો કરી હત્યાનો ગુનો જ્યાં સુધી નહીં નોંધાય ત્યાં સુધી મૃતકનો શવ નહીં સ્વીકારવાની જીદ પકડતા પોલીસ માટે વિમાસણ ઊભી થઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવટ છતાં અને રાત્રે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જવા છતાં પણ પરિવારજનો મોડી રાત સુધી પોતાની જીદ ઉપર અડીગ રહ્યા હતા. ત્યારબાદ સવારે ડેડિયાપાડા એમએલએ ચૈતર વસાવાએ આવી પોલીસ અને પરિવારજનો વચ્ચે મધ્યસ્થી કરી સમજાવટ કરતા પરિવાર શવ સ્વીકારવા રાજી થયો હતો. એમાં બનાવની હકીકત એવી છે કે 23 તારીખના રોજ સંજયભાઈ વસાવા ગામ ધમણાચા તાલુકો નાંદોદ રાતે જે FIR થઈ છે, ગુનો નોંધાયો છે, એના મુજબ એમનું અહીંયા જીતનગર પાસે અકસ્માત થયું છે એવું પોલીસ અધિકારી તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે પરિવારને શંકા હતી કે ઘણી ઈજાઓ થઈ છે ત્યારે કોઈએ અણબનાવ બન્યો હશે કે કોઈ ઘટના અંતર્ગત એમને કોઈએ મર્ડર પણ કર્યું હશે એવા પરિવારના જે આક્ષેપો હતા, શંકા હતી. ત્યારે અમે એમની જાણ થઈ એટલે તાત્કાલિક ધોરણે આગેવાનની નૈતિક ફરજના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છે અને પરિવારે કીધું કે અમને મળવા નથી દેતા, અમને જોવા નથી દેતા. ત્યારે પોલીસ અધિકારીઓ સાથે મળીને અમે બેઠા, તમામ પાસાઓની અમે ચર્ચા કરી અને એ ભાઈ સાથે કોઈપણ જાતનો બનાવ બન્યો હશે તો એ દિશામાં તપાસ કરવા માટે, કડીઓ મેળવવા માટે પણ પોલીસને અમે ધ્યાન દોર્યું છે. સાથે સાથે એ ભાઈ જે પણ વિસ્તારમાં જે તે સમયે ગયા છે એમનો કોલ ડિટેલ, એમનું નેટવર્ક, સાથે સાથે CCTVના ફૂટેજ, તમામ બાબતોને ધ્યાને રાખીને આગળની દિશામાં કોઈ પણ એવો અણસાર મળે છે કે આ ભાઈ સાથે અડક બનાવ બન્યું છે એ દિશામાં તપાસ થાય અને કોઈ પણ દોષી આમાંથી બચવો ના જોઈએ એ પ્રકારની અમે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે તટસ્થમાં તટસ્થ તપાસ થશે. PM પણ પેનલમાં થયેલું છે, FSL પણ કરવામાં આવશે, DVR પણ મંગાવવામાં આવશે, તમામ CCTV ભેગા કરવામાં આવશે અને ગામના જ પંચો, ગામના જ સાક્ષી રાખીને અમે તપાસ કરીશું એવા પોલીસ અધિકારીઓ પણ વિશ્વાસ આપ્યો છે. ત્યારે હવે એમની જે ડેડ બોડી છે એમને પરિવારે સંમતિ આપી છે ત્યારે એ બોડીને હવે અગ્નિ સંસ્કાર માટે ગામજનો અહીંથી લઈને આગળ વધ્યા.